નમસ્કાર બધાને. તો ચાલો આજે આપણે કરીશું યોગનો અભ્યાસ. તો એમાં આપણે બધા બ્રહ્મનાદ તો શીખી જ ગયા છે ને, બધાને આવડે પણ છે, આવડે છે ને બ્રહ્મનાદ. તો આજે આપણે યોગમાં શીખીશું મુદ્રાઓ, વિવિધ પ્રકારની મુદ્રાઓ. એમાં આજે આપણે પહેલા શીખીશું ત્રણ મુદ્રાઓ. પહેલી શીખીશું જ્ઞાન મુદ્રા, બીજી શીખીશું નમસ્કાર મુદ્રા અને ત્રીજી શીખીશું પુસ્તક મુદ્રા. તો હવે બધા તૈયાર ને મુદ્રાઓ શીખવા માટે? તો ચાલો બધા હવે મસ્ત સરસ ચોખ્ખું આસન લઈ ઘરના મસ્ત જગ્યા ઉપર જઈને બેસી જાઓ. તો બધા બેસી ગયા ને? તો હવે ચાલો પલાટી વાળીને આસન ઉપર બેસી જાઓ. અને બીજું મેં તમને શું કીધું હતું કે આપણે જ્યારે યોગ કરતા હોઈએ ત્યારે હંમેશા સીધું બેસવાનું હોય. તો બધા સીધા પલાટી વાળીને આસન ઉપર બેસી ગયા ને? ચાલો બધા બેસી જ ગયા છો. તો એમાં આજે આપણે પહેલાં શીખીશું પહેલી મુદ્રા કઈ લેશું? તો કે જ્ઞાન મુદ્રા. તો જ્ઞાન મુદ્રા તો આપણે બ્રહ્મનાદમાં પણ કરી હતી, એટલે તમને બધાને જ્ઞાન મુદ્રા તો આવડી જ ગઈ હશે. તો ચાલો આજે પાછું આપણે એકવાર શીખશું જ્ઞાન મુદ્રા. તો એમાં આપણે શું કરવાનું હોય? તો કે આપણા હાથનો પહેલો અંગૂઠો એટલે કે અંગુશ, એટલે શું કહેવાય? અંગુશ. અને આપણા હાથની પહેલી આંગળી એટલે કે પ્રથમા, એટલે આપણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો એ બંને સાથે આ રીતના મૂકવાની છે. તો બધાએ કરી લીધું ને? જો તમને બધાને દેખાય છે મસ્ત રીતે? હવે આ રીતના આપણે કર્યું તો આપણે આ ત્રણ આંગળી સીધી અને એક સાથે રાખવાની છે. તો આ શું થશે? આપણી જ્ઞાન મુદ્રા. હવે આ સ્થિતિ આપણે લઈ લીધી. હવે આપણા હાથને આપણે મૂકીશું પગના ગોઠણ ઉપર. તો હવે આ રીતનો આપણે અંદરની સાઈડ હાથ રાખવાનો છે, કોઈ પણ બારે હાથ નહીં રાખે, આ રીતના હાથ રાખવાનો છે. અને આપણા જે હાથ છે એ આપણા શરીરને અડાડે રાખો. આ થશે આપણી જ્ઞાન મુદ્રા. તો જ્ઞાન મુદ્રામાં પહેલા અંગૂઠો અને આપણા હાથની પહેલી આંગળી બંને સાથે મૂકી ક્યાં મૂકવાની છે? ગોઠણ ઉપર. તો આને શું કહેશું આપણે? જ્ઞાન મુદ્રા. તો હવે બધા આ રીતે જ્ઞાન મુદ્રામાં બેસી સીધા બેસીને આંખો બંધ કરી શાંતિથી ધ્યાનમાં બેસશે. તો આ રીતે આપણી થઈ પહેલી જ્ઞાન મુદ્રા. હવે કરશું આપણે બીજી મુદ્રા એટલે કે નમસ્કાર મુદ્રા. તો આ રીતના થશે આપણી નમસ્કાર મુદ્રા. તો હવે બધા સીધા બેસીને હાથને સીધા વાળીને આ રીતના બેસે નમસ્કાર મુદ્રામાં આંખો બંધ કરીને બધા શાંતિથી સ્થિર થઈને ધ્યાનમાં બેસે અને નમસ્કાર મુદ્રા કરશે. તો આ થઈ આપણી નમસ્કાર મુદ્રા. હવે આપણે કરીશું પુસ્તક મુદ્રા. આપણા હાથે આમ સીધા રાખવાના, પછી આ જે આપણી ચારે આગળીઓ છે એમાં આ રીતના ખુલ્લી રાખવાની હાથ ઉપર જ, અને આપણા અંગૂઠાને આપણી પ્રથમ આંગળીના ટેકે આમ સીધો મૂકવાનો. તો આ થશે આપણી પુસ્તક મુદ્રા. તો હવે બધાને આ રીતના સમજાઈ ગયું? હવે આ રીતના બેસી આપણા હાથ ક્યાં રાખવાના છે? ગોઠણ ઉપર. જોઈ લેવાનું કે ગોઠણની બહાર તો નથી નીકળી ગયા ને, જોઈ આ રીતના ગોઠણ ઉપર મૂકવાના છે. ને આપણા હાથની બાજુ ક્યાં? આપણા શરીરને અડેલી. તો આ થશે આપણી પુસ્તક મુદ્રા. તો હવે બધા સીધા ધ્યાનથી પુસ્તક મુદ્રામાં આંખો બંધ કરી શાંતિથી સ્થિર બેસશે. આ થઈ આપણી પુસ્તક મુદ્રા.